सुप्रभात विद्यार्थी मित्रों, विषय गुजराती धोरण 8। गुजराती विषय की अंदर काव्य 8 आज आनंद लोकगीत आपणे शीखी गया। हवे ए लोकगीतना आधारे तमारी स्वाध्याय पोथीनी अंदर केटलाक प्रश्नों आपेला छे, जे प्रश्नों आजे आपणे शीखीशुं। तो तमारी स्वाध्याय पोथी खोलो। स्वाध्याय पोथीनी अंदर पेज नंबर 41, काव्य नंबर 8 आज आनंद। तमारी पेन साथे राखो अने हूँ बोलती जाऊँ छूँ, तमारे साथे साथे लखवानू छे। प्रश्न नंबर 1 छे, नीचेना प्रत्येक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी जे विकल्प साचो होय तेनी पासेना वर्तुळने पेनथी पूर्ण घट करो। 1 छे, लोकोमां आनंद व्याप्यो छे कारण के ए आकाशमां वादळो उमट्या छे। बी, मेहमान आववाना छे। सी, वरसाद थंभी गयो छे। अने डी, वरसाद पड़ी रह्यो छे। एनी अंदर ए नी अंदर आवशे ए वा आकाशमां वादळो उमट्या छे, तो ए राउंड ने तमारे पेनथी पूर्ण घट करवानो छे। नंबर 2 छे, आ काव्यमां धरतीए ओढ्या लीला चीरजो एटले। चलो हवे काव्यना आधारे तमारे जाते लखवानुं छे। ए, धरतीए लीलुं वस्त्र ओढाड्युं छे, धरतीने लीलुं वस्त्र ओढाड्युं छे। बी, धरती लीली छम बनी छे। सी, धरती पर लीलो रंग छाट्यो छे। डी, धरती पर लीली चादर पाथरी छे। लख्युं हवे नंबर 3, खेडूत धोरीडाने तैयार करे छे कारण के ए वरसाद पड़ी रह्यो छे। बी, वरसादनी ऋतु छे। सी, वरसाद आववानी तैयारी छे। अने डी, वरसाद थंभी गयो छे। लख्युं हवे 4। 4 नी अंदर छे, खेडूते एना खेतरमां शेनी वावणी करी। ए, शेरडीनी। बी, डांगरनी। सी, जुवार बाजरीनी। અને ડી, મગફળીની। લખાઈ ગયું। હવે આવે છે પ્રશ્ન નંબર 2। કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કૌંસ છે મોડિયા, બાજરા અને ગૌરી। એમાં પેલું છે વાવી, ઝારૂને વાવ્યા, તો કાવ્યના આધારે શું આવે છે, વાડી ઝાડુને વાવ્યા બાજરા રે લોલ, બરાબર। તો કાવ્ય પંક્તિના આધારે જ તમારે ભરવાનું છે। તો એના પછીની બે જે ખાલી જગ્યા છે એની અંદર તમારે જાતે ભરવાનું છે। નંબર 2 છે ખાલી જગ્યા, તો ચરે લીલા ઘાસ જો। 3 છે, ખેડૂતના માથે લીલા ખાલી જગ્યા રે લોલ। લખાઈ ગયું। હવે આવે છે નંબર 3। 3માં છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો। એમાં પહેલું છે ઉગમણે આથમણેથી ચડી વાદળી રે લોલ। 2 છે, વીરના વા વણીએ હીરલા જડે આરે લોલ। સાચું છે કે ખોટું એ તમારે લખવાનું છે। 3 છે, ધરતીએ ઓઢી લીલી ચુંદડી જો। લખાઈ ગયું। હવે આવે છે પ્રશ્ન નંબર 4। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું છે ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે। ખેડૂતો અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે, તો એનું એકનો જવાબ હું બોલું છું, ખેડૂત એના માથે બાંધેલા લીલા રંગના કસ્બી રંગના ફેટાથી અને બળદો એની કોટે બાંધેલ ઘૂઘર માળથી શોભી રહ્યા છે। લખાઈ ગયું। નંબર 2, વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે। ચાલો હજુ એક જવાબ હું લખાવી દઉં। વાવણિયા પર હીરલા જડીને એના પર મોતીની શેર બાંધી છે, એવી રીતે શણગાર્યું છે।
હવે નંબર 3 છે વીરના લલાટ પર શું શોભી રહ્યું છે ચાલો હવે એ તમારે લખવાનું છે લખાઈ ગયું નંબર 4 છે કોનો પ્રવાહ જોરમાં ચાલે છે લખ્યું હવે આવે છે પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું છે વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય અહીં બે વાક્યમાં જવાબ લખવાનો છે તો તમારે બે વાક્યમાં લખવાનું છે ચાલો એક જવાબ હું બોલું છું ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકે છે આના આધારે વર્ષા આવી છે એમ કહી શકાય આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય હવે બે છે વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે હવે નંબર 3 છે વરસાદ આવતા ધરતી પર કેવું વાતાવરણ સર્જાયું લખ્યું હવે પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર તમારી નોટબુકમાં લખો આ જવાબ તમારે રફ નોટમાં લખવાનું છે આજ આનંદ કાવ્ય દ્વારા વર્ષા ઋતુનું આનંદદાયક દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો લખાઈ ગયું એ જવાબ તમારે હવે લખવાનું છે પછી આવે છે વ્યાકરણ વિભાગ વ્યાકરણ વિભાગની અંદર પ્રશ્ન નંબર 1 નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો ધોરીડા એક છે ધોરીડા તો ધોરીડા એટલે શું આવશે જ્યારે કાવ્ય સમજાવ્યું ત્યારે હું બોલી હતી ચલો બોલો સરસ આવશે બળદ ધોરીડા એટલે બળદ નંબર 2 છે ગૌરી તો ગૌરી એટલે ગાય 3 છે લલાટ લલાટ એટલે કપાળ 4 છે સરિતા તો સરિતા એટલે નદી હવે નંબર 2 વ્યાકરણ વિભાગની અંદર નંબર 2 છે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો પહેલું છે ધરતી તો એનો વિરોધી આવશે આબ 2 છે લીલું તો આવશે સૂકું 3 છે ચડી તો ચડીનું આવશે ઉતરી 4 છે વીર તો વીરનું વિરોધી આવશે કાયર હવે નંબર 3 છે નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો એમાં પહેલું છે ઘૂઘરમાળ તો ઘૂઘરમાળની અંદર આપણે લખીશું પહેલાં ઘનું ઘ હવે પહેલો અક્ષર જે આપણે લખીએ છીએ એની અંદર આપણે નીચે ખોડો કરીએ છીએ તો નીચે લીટી કરીએ છીએ તો ગ ગુનો આવશે ગ પ્લસ ઉ પ્લસ હવે ગનું આવશે ગ પ્લસ અ ગુગ પછી રનું આવશે પ્લસ ર પ્લસ અ પછી માનું આવશે પ્લસ મ પ્લસ આ એટલે મા હવે ડનું આવશે પ્લસ ડ પ્લસ અ ગ પ્લસ ઉ પ્લસ ગ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ મ પ્લસ આ પ્લસ ડ પ્લસ અ એટલે આવશે ઘૂઘરમાળ લખાઈ ગયું નંબર 2 છે ધરતી ધરતીમાં ધ પ્લસ અ એટલે ધ પ્લસ ર પ્લસ અ એટલે ર ધર પ્લસ ત પ્લસ ઈ એટલે આવશે તી ધરતી ધ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ત પ્લસ ઈ એટલે ધરતી લખ્યું હવે આવે છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો પહેલાં આપણે છૂટું પાડ્યું હવે આપણે એને જોડીશું નંબર 1 છે ધ પ્લસ ઓ એટલે ધો
र प्लस ई एटले री दोरी प्लस द प्लस आ एटले डा दोरीडा लख्यु नंबर बे छे व प्लस आ एटले वा प्लस व प्लस अ एटले वाव व प्लस ण प्लस ई एटले णी एटले वावणी प्लस य प्लस ए एटले ए तो आवशे वावणीए लख्यु हवे आवे छे प्रश्न नंबर पांच नीचे आपेला शब्दों ने शब्दकोशना क्रम में गोठवो एमां ललाट हिरला लखण खेडू अने सरिता तो चलो हूँ तमने शुरुआत करी आपूँ छूँ एना पछीना तमारे लखवाना छे एमां पेलू लखीशुं खेडू बराबर तो ककावारीना क्रम अनुसार बीजू शूँ आवशे एना पछी शूँ आवशे ए तमारे लखवानुं छे हवे केटलीक प्रवृत्तिओ छे એમાં પહેલી પ્રવૃત્તિ છે લોકગીત સ્પર્ધામાં ભાગ લો સ્પર્ધામાં રજૂ થતા ગીતો ધ્યાનથી સાંભળો તો આ અહીં આપણે મોબાઈલ દ્વારા ઘેર બેસીને સાંભળી શકીએ છીએ પરંતુ બહાર નીકળવાનું નથી બે છે કાવ્યનું ભાવવાહી ગાન કરો આ કાવ્ય મેં તમને ગવડાવી દીધું છે અને હજુ એક વખત તમે તમારા ઘરની અંદર વડીલની સમક્ષ અથવા તો નાના ભાઈ બહેનની સામે પણ રજૂ કરી શકો છો નંબર ત્રણ છે ખેતી અને ખેડૂતના જીવન વિશે લખાયેલા શબ્દો કાવ્યોનો હસ્તલિખિત અંક તૈયાર કરો તો અહીં આપણે ખેતી અને ખેડૂતના જીવન વિશે પણ લખી શકીએ છીએ લખાઈ ગયું અહીં તમારું કાવ્ય આઠ એ પૂર્ણ થાય છે જે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરું હોવું જોઈએ Thank you.